આંગણી અને આજે કિરણ એક્ટિવિટી જૂનાગઢ તેમજ ગૃહની કોમ્યુનિટી પ્લેટફોર્મ સંયુક્ત ઉપક્રમે યોજાયેલી પરાળી વાનગી જે પરાળી રેસીપી શો છે તેમાં મેં જે ફરાળીઓ છે આપણે ઘરે જાતે બનાવવું તે 100 ગ્રામ સાબુદાણા કાચા અને 100 ગ્રામ મોરૈ એ બંને સાથે મિક્સરમાં પીસી લેવાનો એટલે એ આપણો ફરાળી લોટ બની ગયો છે. હવે એ લોટનું માપ લઈ લેવાનું છે. એક વાટકી મોરૈયો અને સાબુદાણાનો લોટ, એક ચમચી તીખા આદુ મરચાની પેસ્ટ, ફરાળી સીંધો મીઠું, શેકેલું જીરું પાવડર, તળવા માટે તેલ અને દહીં ઠંડુ કરેલું અને ખાંડ નાખી દહીં છે ક્રીમ વાળું એ આપણે લેવાનું છે. ત્યારબાદ તેમાં છે જે આપણે મસાલા રેડી કરીએ તેમાં લાલ મરચું પાવડર છે, આખા મરીનો પાવડર છે અને સિંધો મીઠું છે અને શેકેલા જીરાનો પાવડર છે એ આપણે બધી સામગ્રીમાં યુઝ કરીશું. ત્યારબાદ આપણે જે ખીચું બનાવ્યું હતું તે ખીચામાંથી આપણે નાના નાના ગોળા વાળી અને ગોળા કરી આ ગોળાને આપણે ગરમ તેલમાં તળીશું. ત્યારબાદ આપણે ગોળા છે એ જે આપણે ઠંડા કરવા રાખ્યા હતા એ ગોળા જ્યારે થોડા થોડા ઠંડા થઈ જાય ત્યારે આપણે ગરમ તેલમાં ગોલ્ડન ફ્રાય કરીશું. તાપ થોડો ધીમો રાખ જેથી કરીને તે અંદર સુધી પાકી જાય. બનાવવા માટે આપણે જોઈએ એક કપ ફરાળીઓ, બે ચમચી તેલ, એક ચમચી મરચા આદુ મરચાની પેસ્ટ, એક ચમચી મરી પાવડર, એક ચમચી ચીલી પાવડર અને બે બટાકા વાપેલા અને ત્યારબાદ તળવા માટે તેલ અને ઠંડુ દહીં સ્તર કરવા માટે આપણે દહીંવાળા જે સ્તર કરીએ છીએ એના માટે આપણે જોઈએ શેકેલું જીરું, કોથમરી, દાડમના દાણા અને ચાટ બનાવ્યું હોય તો આપણે લીલી ચટણી અને દહીં અને ખાટી મીઠી ચટણી. હવે આપણે જે આપણે વડા બનાવેલા હતા પહેલા ખરી ગયા છે એના માટે હવે આપણે પાણીમાં પડેલા વડા છે આપણે ફેંકીશું. હવે એને સર્વિંગ બાઉલમાં લઈશું. આવી રીતે ચટણી પાણી ઉતારી ત્યારબાદ બધી વસ્તુ હવે આપણે જે દહીં છે ઠંડુ કરવા મૂકી દીધું ફ્રીજમાં એ લઈ લઈશું અને જે વડા છે ને પાણીમાંથી કાઢ્યા હતા બાદ એને આપણે દબાવી હાથથી નીકાળી અને સર્વિંગ બાઉલમાં લઈશું અને એ પર ઠંડુ દહીં છે સર્વ કરીશું. તેની ઉપર દાડમના દાણા, પછી એની ઉપર ચાટ મસાલો, જીરું પાવડર, લાલ મરચું પાવડર, કોથમરી અને શેકેલા જીરાનો પાવડર એની ચટણી આ બધું નાખી અને સર્વ કરીશું.